પ્રભુદયાળ ગુપ્તા બાલા હનુમાન સંકીર્તન મંદિરનું લઈ ગઈ છું. આજે રામનવમી છે અને આ કોરોનાના કારણે જે કલેક્ટર સાહેબનો ઓર્ડર થયો એ બધા મંદિરો એકદમ બંધ કરી દેવામાં આવે, એટલે અહીંયા એકદમ સાદગીથી 5 જણા મળી અને રામનામની ધૂમ કરે છે. 56 વર્ષથી અહીંયા ધૂમ ચાલે છે, એ તૂટે નહીં અને લોકોની લાગણીમાં ડૂબાય, એટલે આ ધૂમ 5 માણસોની સાથે ધૂમ રાખવામાં આવ્યું છે. આજે રામનવમીના કારણે અહીંયા એકદમ સાદગીથી 5 જણાઓ મળી અને પૂજારીની સાથે 10 મિનિટની અંદર આરતી કરી લીધી અને એકદમ સાદગીથી લોકલાગણીને માન રાખી અને કોઈને લાગણી દુભાય નહીં અને કલેક્ટર સાહેબનો પણ હુકમ બરાબર રહીએ એ સમજીને અમે આજે અમારો આ ફરજ પૂરું કર્યું છે. અખંડ રામધૂન અહીં ચાલે છે અને 56 વર્ષથી ચાલે છે. અહીંયા આ પહેલી વખત આવી રીતે રેકોર્ડ તૂટ્યો છે, નહીં તો ભૂકંપની અંદર પણ અહીંયા કન્ટિન્યુ ચાલુ જ હતું, પણ આ એક પહેલો અવસર હું મારા હિસાબેથી જોઈ રહ્યો છું અને લોકોથી પૂછું છું તો એ બધાએ જ કહે છે કે ના, આવો અવસર કોઈ દી નથી આવ્યો, પહેલી વખત આવ્યો છે. પણ ત્રિચથા આપણે આપણા સરકારને માન્ય દેવું જોઈએ, માન દેવા પડે અને લોકલાગણીને પણ માન દેવું પડે. અહીંયા એકદમ સાદગીથી ભગવાન આજે રામજીનું રામલલ્લાનું જન્મદિવસ છે એ જન્મદિવસ ઉજવી અને એકદમ અમે સાદગીથી જય શ્રી રામ.